गुड मॉर्निंग फ्रेंड्स। तो विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे यूनिट लेसन जोया छे। आजे आपणे ग्रामरनो टॉपिक भणीशुं अने आ टॉपिक तमारे ध्यानथी भणवानुं छे, कारण के आ जे क्वेश्चन छे एक्जाममां आपणी फाइनल एक्जाम जे हमणां लेवावानी छे, 3 तारीखथी शरू थाय छे, ए फाइनल एक्जाममां आ प्रश्न आववानो छे। एटले आ विडियो तमारे आखे आखो नोटमां सेव करी लेवानो, तमारा दिमागमां पण सेव करी लेवानो छे, भूलवानું નથી। જુઓ ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટાર્ટ કરીએ। WH क्वेश्चन એટલે જે પ્રશ્નો બીજા બધા શબ્દોથી નહીં પરંતુ WH પરથી જ સ્ટાર્ટ થતા હોય એને આપણે WH ક્વેશ્ચન કહીએ। જુઓ, હુ એટલે કે કોણ। જુઓ, એમાં જ્યારે વ્યક્તિનું નામ આપ્યું હોય વાક્યમાં, તો નામ માટે હું મૂકી સવાલ બનાવાય અને નામને પ્રશ્ન વાક્યમાં થી કાઢી નખાય। તો જુઓ, વાક્યમાં જ્યારે નામ આપ્યું હોય અને એ નામ માટે જો એવું નામની નીચે લીટી આપી હોય તમને, જ્યારે વાક્યમાં નામની નીચે લીટી આપી હોય ત્યારે તમારે સમજવાનું કે નામ આપ્યું છે એટલે તમારે કયા શબ્દથી પ્રશ્ન બનાવવાનો છે, હું પરથી પ્રશ્ન બનાવવાનો છે। નામની નીચે લીટી આપી હોય ત્યારે ફ્રેન્ડ્સ ખાલી, ઓકે સ્ટુડન્ટ, નામ નીચે ખાલી તમને અંડરલાઈન લીટી કરેલી આપી હોય નામને શબ્દની નીચે, તો ત્યારે તમારે હું જોડેનો જ પ્રશ્ન બનાવવાનો રહેશે। જુઓ, રીતા ઇઝ સિંગિંગ અ ભજન। રીતા શું કરે છે? ભજન ગાય છે। તો હવે ભજન નીચે લીટી નથી કે સિંગિંગ નીચે નથી, અહીંયા રીટાની નીચે નામ છે, લીટી આપેલી છે, તો રીટા એ વ્યક્તિનું નામ છે। તો અહીંયા આપણે શું કરવાનું? હુ ઇઝ સિંગિંગ અ ભજન, રીતાની જગ્યાએ હું મૂકવાનું અને સિંગિંગ અ ભજન એટલે કે કોણ ભજન ગાય છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું આપણું હું। જુઓ, સેકન્ડ છે વોટ। વોટ એટલે કે શું? જો અંદર જ્યારે કોઈ પણ ક્રિયા દર્શાવાતી હોય વાક્યમાં, તો તે ક્રિયા માટે વોટ વપરાય છે। વોટ એટલે પ્રશ્ન બનાવવા માટે, અને તે ક્રિયા દર્શાવતો શબ્દ પ્રશ્ન વાક્યમાંથી કાઢી નાખવામાં આવે છે। જુઓ, ક્યારે કોઈ પણ વાક્યમાં ક્રિયા વિશેષણ ક્રિયાને વધારે પડતી બતાવવામાં આપી હોય અને એ ક્રિયા નીચે અંડરલાઈન કરવામાં આવી હોય ને, તો તમારે સમજી જવાનું કે એ ક્રિયા માટેનો શબ્દ જે છે, એ ક્રિયા વિશેષણનો જે શબ્દ છે, એના માટે આપણે શું વાપરવાનું છે? વોટ જ વાપરવાનું છે, વોટથી જ પ્રશ્ન બનશે। જુઓ, રીતા ઇઝ સિંગિંગ અ ભજન। ફ્રેન્ડ્સ, અહીંયા મિસ્ટેકથી રીતા નીચે લીટી થઈ ગઈ છે, એને તમે ધ્યાન રાખતા નહીં। જુઓ એક્ઝામ્પલ, રીતા ઇઝ સિંગિંગ અ ભજન, હવે ભજન નીચે અહીંયા લીટી છે, તો ક્રિયા છે કે ગાઈ રહી છે, પણ શું ગાઈ રહી છે? ભજન ગાઈ રહી છે, એ ક્રિયા વિશેષણ છે આપણું, કે ક્રિયાને વિશેષમાં દર્શાવતો શબ્દ છે। તો રીતા શું ગાઈ રહી છે? વોટ ઇઝ રીતા સિંગિંગ, કે રીતા વોટ ઇઝ રીતા સિંગિંગ, તો રીટા શું ગાય છે? ભજન ગાય છે। ઓકે ફ્રેન્ડ્સ, જુઓ નેક્સ્ટ, ત્રીજું જે છે વિચ। વિચ એટલે કે કયું કે કયા, અહીંયા ક્યાં નહીં પણ કયું, કાં તો કયા, કયું। જુઓ, તો જુઓ એમાં જોઈએ, જ્યારે વાક્યમાં વ્યક્તિ કે વસ્તુને વિશેષણ દર્શાવવામાં આવે ત્યારે વિચ પ્રશ્ન બનાવવામાં આવે છે। જ્યારે વસ્તુ કે વ્યક્તિને વિશેષતા દર્શાવવામાં આવે, વસ્તુ અને વ્યક્તિ વિશે વધારે વાત કરવામાં આવી હોય, ત્યારે આપણે વિચ વડે પ્રશ્ન બનાવીએ છીએ। જુઓ એક્ઝામ્પલ, મોના લાઇક્સ ધ રેડ ડ્રેસ। મોનાને રેડ કલરના ડ્રેસ પસંદ છે, મોનાને કયા ડ્રેસ પસંદ છે? રેડ કલરના, તો રેડ નીચે અહીંયા અંડરલાઈન કરવામાં આવી છે, તો એ શું બતાવે છે? વસ્તુને વિશેષમાં દર્શાવે છે। શું બતાવે છે? વસ્તુને વિશેષતામાં, વિશેષથી દર્શાવે છે। તો આપણે શું કરવાનું? રેડને કાઢી નાખવાનું, અને અહીંયા લાઇક્સ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે ડુ ડઝ વાપરવાનું, ડુ આવશે બધામાં અને ડઝ આવશે ત્રીજો પુરુષ એકવચનમાં, બાકી આઈ વી યુ ડુ બધામાં ડઝ આવશે અને ખાલી ડુ આવશે, સોરી, અને એક ત્રીજો પુરુષ એકવચનમાં ડઝ આવશે, જેનું ટેબલ હું એ તમને આપ્યું છે। તો અહીંયા લાઇક્સ છે, તો અહીંયા આપણે પ્રશ્ન અર્થ વાક્યમાં ડઝ આવી જશે અને લાઇક્સનું લાઇક થઈ જશે। તો વિચ ડ્રેસ ડઝ મોના લાઇક, કે મોનાને કયો ડ્રેસ ગમે છે? તો રેડ ડ્રેસ ગમે છે। કયો એટલે કયું, કયા, કયો, આ બધું વિચમાં આવી જાય છે। તો એ જ તમારે સમજી જવાનું કે વસ્તુની કે વ્યક્તિની વિશેષમાં વાત કરવામાં આવી હોય વધારે, ત્યારે આપણે વિચ પરથી સવાલ બનાવવાનો છે। જુઓ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ, વૂઝ એટલે કે કોનું। આમાં પણ વ્યક્તિની વસ્તુને, વ્યક્તિની વસ્તુને લગતું કે વસ્તુની વિશેષમાં લગતો સવાલ પૂછવામાં આવે, ત્યારે કોઈ પણ વસ્તુ વ્યક્તિ જોડે જોડાયેલી હોય ત્યારે આપણે કરવાનો છે વૂઝ। જ્યારે વાક્યમાં વ્યક્તિ કે સજીવની વસ્તુને લગતી વાત કરવામાં આવતી હોય તો તેના માટે વૂઝ વપરાય છે। જુઓ, ધીઝ ઇઝ રાઘવ્સ બુક, આ બુક રાઘવની છે,
તો વૂઝ બુક ઇઝ ધીસ, આ બુક કોની છે, કોનું કે કોની, ત્યારે આપણે વૂઝ વાપરવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે જુઓ, વાય, વાય એટલે કે કેમ. જ્યારે કોઈ કારણ બતાવવામાં આવ્યું હોય કે હું મોડો પડ્યો ટીચર કારણ કે હું લેટ ઉઠ્યો હતો, હું મોડો પડ્યો કેમ કે લેટ ઉઠ્યો હતો, તો એ આપણું કારણ થઈ જશે. જ્યારે વાક્યમાં કોઈ ઘટના ક્રિયા બની હોય તેનું કારણ બતાવવામાં આવે તો તેનો પ્રશ્ન બનાવવા માટે વાય વપરાય છે. જુઓ, યશ વિલ ગો ટુ ઓફિસ, યશ ઓફિસ જશે. ટુ મીટ હિઝ ફ્રેન્ડ, શા માટે, એના ફ્રેન્ડને મળવા માટે. હવે તમે લોકો જુઓ, તમે લોકો ગામડે જાઓ છો કે વી વિલ ગો ટુ અવર નેટિવ પ્લેસ, હિયર કોરોના સ્પ્રેડ ઇટ સો મચ. અમે લોકો ગામ જઈએ છીએ, અહીંયા કોરોના બહુ વધારે ફેલાઈ ગયો છે, એટલે. તો આ આપણું કારણ બતાવે છે. તો યશ વિલ ગો ટુ ઓફિસ, યશ ઓફિસ જવાનો છે. ટુ મીટ હિઝ ફ્રેન્ડ, શા માટે, એના ફ્રેન્ડને મળવા માટે. તો ટુ મીટ હિઝ ફ્રેન્ડ નીચે શું આપ્યું છે, લીટી આપી છે. એ ઓફિસ જવાનો છે, તેના કારણનું કેમ જવાનો છે તે વાક્યની નીચે લીટી આપી છે. તો આપણે શું કરવાનું, વાય વિલ યશ ગો ટુ ઓફિસ, અહીંયા યશ, અહીંયા વિલની આગળ આપણે વાય મૂકવાનો છે અને યસ કરતાં જે છે એ પાછળ ચાલ્યો જશે, કે વાય વિલ યશ ગો ટુ ઓફિસ. હવે અહીંયા છે ને, વાય માટે બે ત્રણ શબ્દ આવી શકે. જુઓ વાક્યમાં, વાક્યની વચ્ચે ટુ હોય, બે વાક્યને જોડવા માટે ટુ આપેલું હોય, કાં તો સો આપેલું હોય, ઓકે, કાં તો બીકોઝ આપેલું હોય. આટલા શબ્દ જે છે, કાં તો પછી ધેર ફોર પણ આપેલું હોય. આ ચાર શબ્દો તમારે યાદ રાખવાના ફ્રેન્ડ, કે આ ચાર શબ્દો જો બે વાક્યને જોડતા હોય તો એમાં કયો સવાલ બની શકે આપણો, વાય પરથી સવાલ બની શકે છે. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા વાક્યમાં ટુ આવેલો છે એટલે એ આપણો વાય પરથી સવાલ બનાવવાનો રહેશે. જુઓ નેક્સ્ટ જોઈએ, વેન એટલે કે ક્યારે. તો આ શું બતાવે, સમય દર્શાવે છે. ભાઈ તું ક્યારે જવાનો, ભાઈ તું ક્યારે પેપર આપવા આવવાનો, ભાઈ તારે ફી ક્યારે ભરવાની છે, ભાઈ તારે પીરિયડ કયો છે હમણાં, ક્યારે તારું ઇંગ્લિશનો પીરિયડ ક્યારે છે, આ બધું શું પૂછાય છે, સમય દર્શાવે છે. જુઓ, જ્યારે વાક્યમાં સમય દર્શાવ્યો હોય, જેમ કે તે સમય કલાક, મિનિટ, અઠવાડિયું, મહિનો, વર્ષ, સવાર, બપોર, સાંજ, રાતને લગતો કોઈ પણ સમય હોય. હવે આ સમયમાં 9 પણ વાગ્યા હોય, 11 પણ વાગ્યા હોય, હું અઠવાડિયા પછી ગામડેથી આવવાનો છું, હું વર્ષ પછી આવવાનો છું, હું મહિના પછી આવવાનો છું, હું સવારે તારા ઘરે આવીશ, હું રાત્રે તારા ઘરે આવીશ, કે બપોરે તારા ઘરે આવીશ, તો આ બધા શબ્દો સમય દર્શાવે છે. તો આવા સમય દર્શાવતા શબ્દો જો વાક્યની નીચે લીટી આપવામાં આવી હોય તો આપણે કયો પ્રશ્ન બનાવવાનો રહેશે, વેન પરથી. જુઓ, ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ, ગોપાલ ક્યારે આવશે, નેક્સ્ટ મંથ, આવતા મહિના આવશે. નેક્સ્ટ મંથની નીચે ફ્રેન્ડ્સ અહીંયા લીટી આપી છે, તો આમ શું બતાવે છે, સમય બતાવે છે. તો વેન વિલ ગોપાલ કમ, ગોપાલ ક્યારે આવશે, તો એ નેક્સ્ટ મંથ આવશે. જુઓ હવે હાઉ મચ, હાઉ મચમાં આવશે કેટલા. હવે હાઉ મચ અને હાઉ મેની આ બે શબ્દો એવા છે જેમાં કેટલા જ આવે, પણ હાઉ મચમાં આપણે ગણી ન શકીએ, એક એક કરીને ગણી ન શકાય, છૂટું ના પાડી શકાય, અને હાઉ મેનીમાં છૂટું પાડી શકાય. હાઉ મેનીમાં આપણે છૂટું પાડીને ગણી શકીએ, જ્યારે હાઉ મચમાં છૂટા પાડીને ગણી શકાય નહીં. જ્યારે વાક્યમાં ગણી ન શકાય તેવા ભાવ કે વસ્તુ બતાવવામાં આવી હોય ત્યારે પ્રશ્ન બનાવવા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે, અલગ ના પાડી શકાય અને ગણવા માટે. જુઓ, મયુર વેટ 58 કિલોઝ, મયુરનો વજન કેટલો છે, 58 કિલો છે. તો એનો વજન આપણે અલગ અલગ પાડી શકીએ કે એના હાથનો વજન 20 કિલો છે ભાઈ, એના પગનો વજન, એના પેટનો વજન 5 કિલો છે, એમ આપણે અલગ અલગ પાડીને નહીં ગણી શકીએ. એનો આખે આખો વજન કેવો છે, 58 કિલો જ છે, બરાબર. તો જ્યારે અલગ પાડીને ગણી ન શકાય એવા ભાવ આવ્યા હોય કે તો ત્યારે આપણે કયો શબ્દ વાપરવાનો છે પ્રશ્ન બનાવવા માટે, હાઉ મચ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ બીજો જોઈએ આપણે, હાઉ મેની. જુઓ હાઉ મેની માટે ગણી ન શકાય
તે સોરી ગણી શકાય તે. હવે હાઉ મેનીમાં ગણી શકાય તે, અત્યાર સુધી આપણે 58 ગણ્યા, પણ 58માં શાનો વજન કેટલો છે એ થોડા ગણ્યા. હવે આમાં શું છે, આપણે ગણી શકશું અલગ અલગ કરીને. જ્યારે વાક્યમાં ગણી શકાય તેવા આંકડા આપ્યા હોય તેના માટે હાઉ મેની પ્રશ્ન બનાવવા માટે વપરાય. જુઓ, રાહુલ એટ 6 બનાનાસ. રાહુલે કેટલા બનાનાસ ખાધા? 6 બનાનાસ ખાધા, 6 બનાના ખાધા. હાઉ મેની ડુ રાહુલ ઈટ બનાનાસ? કે અહીંયા એટ છે ને ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ઈટનું એટ થઈ જશે અને ડુઆ અહીંયા ડઝ આવશે ફ્રેન્ડ, સોરી. તો રાહુલે કેટલા બનાના ખાધા? તો ભાઈ એને કેટલા ખાધા? 6 બનાના ખાધા. હવે લાવ્યા તો એના મમ્મી, એવું પણ બની શકે ને કે ડઝન લાવ્યા હોય, 12 લાવ્યા હોય, 2 બગડી ગયા હોય, 2 પહેલાં ખાધા હોય. એટલે 6 ને આપણે 6 બનાનાને છૂટા તો પાડી જ શકીએ છે ને, એક તું લે, એક તું લે, એક તું લે. તો છૂટા પાડીને ગણી શકાય એવી વસ્તુઓ હોય ને ત્યારે આપણે હાઉ મેની વાપરી શકીએ. જેમ કે પેન્સિલ છૂટી પાડી શકાય, પછી ચોપડીઓ છૂટી પાડી શકાય, પછી તમારા કોઈ પણ એ હોય, કોઈ પણ વસ્તુ ગણી શકાય, રબર છૂટા પાડી શકાય, બોલપેન છૂટી પાડી શકાય. આ બધું શું છે? ગણી શકાય તેવા શબ્દો છે. અને ગણી ન શકાય તેમાં પેટ્રોલ આવી શકે, ડીઝલ આવી શકે, ઓઇલ આવી શકે, ખાંડ આવી શકે. આ બધું શું છે? કિલોમાં ગણાય, એને એક એક કરીને ના ગણી શકાય. એટલે હાઉ મચ અને હાઉ મેનીના આ પ્રશ્નો છે. સો ફ્રેન્ડ્સ, આશા છે તમને આ WH વડે બનતા શબ્દો પ્રશ્નો જે છે એ સમજ આવ્યા હશે. નેક્સ્ટ, અને આ વિડીયો તમારે ગોખી જ લેવાનો છે, કારણ કે પાક્કી પરીક્ષામાં આવવાનો આવવાનો અને આવવાનો જ છે. ઓકે ફ્રેન્ડ્સ, આશા છે બધું સમજાઈ ગયું હશે. ઓકે, બાય.